सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो भूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी धीरज अज्ञान ग्रंथनी अंदर चार कड़वा पछीनू जे पद छे एनी अंदर के छे भगवानना भक्त थाव बहु कठण छे। संसारना बधाई सुखने जारे हराम करे देह घर स्त्री अने रुपिया एनु ममता ने मान जारे मुके त्यारे ए भगवानो पाको भक्त थाय छे। वन वाके जो विपत्ति आवे तो पण एने सहन करे कोई एनी मस्करी करे तो पण धीरज राखे कोईना घातकी न थाय पोते सहन करी ले एवा जे भक्त छे नो यश युगो युग सुधी आ पृथ्वी पर ने अनंत कोटी ब्रह्मांडों में विस्तरतो रहे छे। स्वामी ए वात करे छे। आगळ स्वामी कड़वू पांच एमां लखे छे जेहने थाउ होय हरि भक्त जी जेहने थाउ होय हरि भक्त जी तेहने न थाउ आ देह मा आसक्त जी वड़ी विषय सुख थी रेवु विरक्त जी जेह सुख सारू आ जड़े छे जक्त जी स्वामी के छे भक्त थाउ तो बहु कठण छे परंतु भक्तना मार्गे हवे जो आपणे हाल्या छीए चाल्या छीए भगवानना भक्त आपणे कहेवाईए छीए भगवानना भक्त तरीकेनुं बिरुद आपणने मळ्युं छे। जगत आपणने भगवानना भक्त तरीके ओळखे छे। आपणे पोतानी जातने भक्त तरीके ओळखावीए छीए आपणे आपणने भगत स्वीकारीए छीए त्यारे निष्कुळानंद स्वामी के जेने पाका हरिभगत थावू होय ने एने देहनी अंदर आसक्ति ना करवी विषय सुख थी विरक्त रहेवू जेनी माटे आखू जगत जेह सुख सारू जड़े छे जगत जी जेना सारू आखू जगत बड़ी रह्यू छे विषय माटे आखू जगत बड़े छे विषयनी प्राप्ति माटे तृष्णारूपी अग्निथी आखू जगत सड़गे छे। देहनी अंदर आसक्ति करीने आखू जगत सड़गे छे। देह में प्रीति अने विषय में सुख आ बेज व्याख्या लईने आखू जगत फरे छे। जेने भगवान नो योग नथी
જેને ભગવાનના સંતનો યોગ નથી, જેને શાસ્ત્રનો અભ્યાસ નથી, એના જીવનની અંદર બે જ વસ્તુ જોવા મળે, એક દેહમાં પ્રીતિ અને વિષયમાં આસક્તિ. સૌથી મોટામાં મોટું બંધન આ બેનું જ છે, દેહમાં આસક્તિ અને વિષયમાં પ્રીતિ. આ બે જે છે એ બે જ સૌથી મોટા બંધન છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેને ભગવાનના ભક્ત થવું હોય એને આ બંનેમાંથી વિરક્ત થવું, દેહમાંથી પ્રીતિ તોડવી અને વિષયમાંથી પ્રીતિ તોડવી. કેવી રીતે તૂટશે એ સ્વામી કે ભગવાનને રાજી કરવાનું જો તાન આવે તો બધું છૂટી જાય છે. દેહમાં કેટલી આસક્તિ હોય, વ્યક્તિને દેહમાં કેટલી આસક્તિ હોય, તમામ રોગોથી શરીર ઘેરાઈ ગયેલું હોય, 90+ ઉંમર થઈ ગયેલી હોય, છતાં પણ હજુ વ્યક્તિને એમ થાય છે કે કોઈ સારો ડૉક્ટર મળે, કોઈ સારી મારી ટ્રીટમેન્ટ કરે તો હજુ મારે જીવવું છે. એ જીવવાની આસક્તિ એ દેહની આસક્તિ છે. એ જીવવાવાળામાં ખબર નહીં કેટલા એવું વિચારતા હશે કે મારી કદાચ થોડી ઘણી કસર રહી ગઈ છે તો હજુ ભજન કરીને ટાળી નાખું જો આયુષ્ય મળે તો, જેનાથી બીજો જન્મ ધરવો ન પડે. આવા વિચારવાળા તો કદાચ અબજોમાં એક કોઈક નીકળતો હોય તો નીકળે, નહીં તો બધા રોગોથી શરીર ઘેરાઈ ગયું છે. પોતાની આગળ અનેકના મૃત્યુ જોયા છે, અનેકને બળતા ને બાળતા જોયા છે, છતાં પણ વ્યક્તિને એવો સંકલ્પ થતો નથી કે હવે મારો સમય નજીક છે. હજુ એમ થાય છે કોઈ સારું દવાખાનું ગોતો, કોઈ સારો ડૉક્ટર ગોતો, પણ મને સારું થઈ જાય એવું કરો. કેવી રીતે થાય? પાર્ટ ઘસાઈ ગયા આવે, એ થોડા નવા આવે, એ થોડા સારા થાય. 100 વર્ષથી કોઈ મશીન હાલતું હોય એ નવા મશીન જેવું હોય જ નહીં, પણ દેહમાં આસક્તિ એટલી છે અને વિષયની અંદર રાગ એટલા છે. કેટલા જન્મોથી ને કેટલા વર્ષોથી વિષયોને, જે વિષયોને ભોગવ્યા છે, શબ્દ સ્પૂર સ્પર્શ રૂપ રસ અને ગંધ, ઉંમરની ઉંમર થઈ જાય તો એ વિષયમાં આસક્તિ વધાર્યા જ કરી, વધાર્યા જ કરી, વધાર્યા જ કરી. આ ભગવાનનો ભક્ત નથી. ભગવાનના ભક્ત થવા માટેનો સૌથી બેઝનો મુખ્ય જો કોઈ બેઝની અંદર સિદ્ધાંત હોય તો આ સિદ્ધાંત છે, દેહમાંથી આસક્તિ તોડવી અને વિષયમાંથી પ્રીતિને તોડવી. આજે ના આજે તૂટી જાય એમ નથી, પણ એ તોડવા તરફનું આપણું કાર્ય ચાલવું જોઈએ, ચાલવું જોઈએ. તો કેવી રીતે તૂટે? શું ઠંડીમાં બરફમાં જઈને સૂઈ જઈએ તો તૂટી જાય દેહમાંથી આસક્તિ? શું તમામ વિષયોનો ત્યાગ કરી દઈએ એટલે વિષય નિર્વિષય થઈ જઈએ? ના. યુક્ત અને વિચારે વિચારપૂર્વક જરૂરિયાત પૂરતું ઉપયોગમાં જે લે એને દેહની આસક્તિ ને વિષયની આસક્તિ છૂટે. યુક્ત આહાર વિહાર, યુક્ત જેટલી મારી જરૂરિયાત છે, જે મારે જરૂર છે એટલું જો કરે તો વાંધો ન આવે, પણ પછી જે જરૂર નથી એટલું બધું કરે તેમાં ચોક્કસ પ્રોબ્લેમ આવે. માટે સ્વામી કહે છે, ભગવાનના ભક્ત થાવું ને એને વિષય સુખથી વિરક્ત રહેવું. જે સુખ સારું આ જડે છે જગતજી, જેના સારું આખું જગત બળે છે. જગત સુખ માન જળવું, વળી વિષય સુખ ને સ્વાદ, શુદ્ધ ભક્ત શ્રી હરિતના થાઉ જેવા જન પ્રહલાદ. 21 ભક્તોમાંના આખ્યાન હવે શરૂ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જગત સુખની અંદર આપણે ના બળવું વિષય સુખનો સ્વાદ લઈને. મને ખબર છે કેટલા બધા એવા સત્સંગની અંદર યોગમાં આવી ગયા કે જેને એક દિવસ લાડવા ખાવા મળતા, માલપુડા ખાવા મળતા, દૂધપાક પીવા મળતો, મગજની ગોટીઓ મળતી, એટલે એનો સત્સંગ જળ હળતો હતો. જે દિવસના એ તાવડા મોટા મોટા બંધ કર્યા
અને કેવળ કથાવાર્તા ઉપર વજન આપવાનું ચાલુ કર્યું ત્યારે એના સત્સંગ છે ને ખબર ના પડી કે ક્યારે ક્યારે એના સત્સંગ ઓલાઈ ગયા. એનો જે ભાવ હતો એ ક્યારે ટળી ગયો એ ખબર ના પડી. ત્યારે ખ્યાલ આવે કે આ તો ભગવાનનો ભક્ત થયા હોવા છતાં પણ જો આસક્તિ આમાં હોય. હું ઘણી વખત વાત કરું છું, સંતો ગામડા ફરવા આવે, ચિઠ્ઠીના ગામડાઓમાં જાય. હવે ચિઠ્ઠી ફરતા હોય એટલે ચિઠ્ઠીમાં શ્રાવણ મહિનો હોય, ખરેખર એ કથા વાર્તા કરવા માટે ચિઠ્ઠી ફરવાની હોય છે. ચિઠ્ઠી સંતો જે ગામડાઓ ફરે છે, ચિઠ્ઠી લે છે વરતાલમાંથી, એ કથા વાર્તા કરવા માટે ગામડે ગામડે ફરે છે અને નામ ધર્માદો લે છે દેવ માટેનો. પ્રથા એવી થઈ ગઈ કે ચિઠ્ઠીમાં જતા સંતને કથા વાર્તા કરતા વજન સાના પર વધારે મૂકવું પડે? માલપુડા, મોતિયા લાડુ, ચૂરમાના લાડુ. ગામડે વાટ જોઈને બેઠા હોય, ચિઠ્ઠીવાળા સાધુ ક્યારે આવે? એ કરવા માટે નહીં, વચનામૃત ક્યું સમજવું છે, સ્વામીની વાત કઈ સમજવી છે, નિષ્કુળન કાવ્યમાં આ પદ શું કહે છે એ સમજવા માટે વાટ ના જોતા હોય. ચિઠ્ઠીવાળા જો સાધુ આવે તો આ વખતે તો છે ને માલપુડા કરાવવા છે, માલપુડા કરાવવા છે, જેને સ્પેશિયલ રસોયા આવતા હોય. ચિઠ્ઠીવાળા સાધુ આ વખતે આવે ને તો મોતિયા લાડુ કરાવવા છે અને 20 કિલોના કરાવી દેવા છે. એટલે મહિનો હાલે છોકરાને બહુ ભાવે છે, શિયાળો નીકળી જાય આખો. આ વખતે ચિઠ્ઠીવાળા સાધુ આવે ને ત્યારે મેથી પાકને સાલમ પાક બનાવડાવી દઈએ ને એ તમારે આખો શિયાળો કાઢ નાખે, બધું આપી દઈશું સીધું. બહુ સરસ બનાવ્યું હતું, આ ગઈ વખતે જે ટેસ્ટ હતો હજુ રહી ગયો છે. આ હા હા, આવી વ્યાખ્યાઓ ઢગલા બંધ. આજે પણ કાંડું ઝાલીને લઈ જવું, આજે પણ આવી વાતો થતી હોય એવા હજારો ને લાખો હશે. એ ભગવાનનો ભક્ત ક્યારે થાય જેને એક રસોયાના હાથનો સ્વાદ અને સાધુ જેવી અમૂલ્ય મૂડી બેને એક હરખી કરી દીધી, એને પુરુષોત્તમ નારાયણ મેળવવાનો યોગ ક્યારે પ્રાપ્ત થાય એના સંકલ્પ નથી ભગવાનને મળવું છે એમ થાય. હા, સંતો આવ્યા છે, કંઈક સંતોના હાથની પ્રસાદી મળશે, આવા સાધુ પવિત્ર એના હાથનું કંઈક મળે, આપણે પાવન થશું એમ થાય. સાકર મળે તોય ભલે, ખીચડી મળે તોય ભલે, દર્શન મળે તોય ભલે, એના પગની રજ મળે તોય ભલે. પણ દેહની અંદર આસક્તિ છે, વિષયમાં પ્રીતિ છે, એટલે વાટ જ આ જોતા હોય ક્યારે આવે. અને સરસ મજાનું આખું ફળિયું હોય, આજે મારી રસોઈ મેં દીધી હોય એટલે આખું ફળિયાને કહી દેવામાં આવ્યું હોય કોઈ આજે રાંધવાનું, બધાને આજ મંદિરમાં જમવાનું છે, માલપુડાને દૂધપાકની રસોઈ મેં દીધી છે. તે બીજા ફળિયાવાળો હોય એ કે મારે મોતિયાની રસોઈ દેવાની છે અને મારે ભીંડાનું શાક, ઓલો કે મારે કંકોડાનું શાક, એક કે મારે રીંગણનું શાક. સાધુઓને ત્રણ ત્રણ રસોઈ કરવી પડે, ત્રણ ત્રણ રસોઈ. આપણે તો એટલું નથી કરવું પડ્યું, ગુરુજીને કદાચ જોવું પડ્યું હશે એવું, પણ આવું જોયેલું છે સત્સંગની અંદર કે આવી દશા. આપણે તો સમજણ ના હોય, ખ્યાલ ન આવે, પણ જ્યારે સમજણ આવે ત્યારે ખબર પડે કે આ આનું નામ સત્સંગ, આ સત્સંગ, આ કલ્યાણકારી. સાધુને શું શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આના માટે લાવ્યા? પરંતુ જે થયું, મોટા સંતોએ પ્રવર્તાયું હોય, જીવના કલ્યાણને અર્થે જ હતું, ખોટું નહોતું. પરંતુ ઉદ્દેશ એ બની ગયો એ ખોટું છે. મોટા સંતોએ બધું પ્રવર્તાયું હોય ને જે તે સમયે, એ બહુ વિચારીને પ્રવર્તાયું હોય, જીવના કલ્યાણને અર્થે હોય. પણ જીવને કેવું થઈ ગયું, હવે ભગવાનની ભક્તિ ઉડી ગઈ, ધર્મ નિયમ પાડવાનું ઉડી ગયું, કથા વાર્તા કાંઈ ના મળે. ગુરુજી નથી કહેતા એક ગામના પાદરમાં હું નવો નવો ગયો ચિઠ્ઠી લઈને, તે ગુરુજી કે હાની કથા કરશું, તો કે કથા તમારે જેની કરવી એની કરો, તો કથામાં કોઈ નહીં. પછી કે તમે નવા લાગો છો, કે તમને હજુ ખબર નથી સત્સંગ કેમ થાય, એ તો કે જો ગામના પાદરમાં સ્ટવ મગાવો, ચણાનો લોટ મગાવો ને ભજીયા ઉતારો, જો સભા થાય છે કે નહીં.
આવી હતી એની અંદર આ કથા વાર્તાનો યુગ આવ્યો. એની વચ્ચે આ કથા વાર્તાને સમજતા થયા ભગવાનના ભક્તો ત્યારે આ ધીરજ આખ્યાન સમજાય છે. નહીં તો આ સત્સંગની અંદર કેટલાય એવા ભગવાનના ભક્ત એવા મુમુક્ષુઓ હશે કે જેની મુમુક્ષુ તો આ મરી પરવાળે, કારણ કે એને કથા વાર્તાનો યોગ ન થાય, ફક્ત બીજો બધો જ યોગ થાય. એને ખબર પણ ના હોય નિષ્કુળન સ્વામીએ કેટલા ગ્રંથ લખ્યા, એને ખબર પણ ન હોય હરિલામૃત શું છે, એને ખબર પણ ના હોય વચનામૃત શું છે. જિંદગી પૂરી થઈ જાય, ખબર ના હોય, વાંચી ન શકે સમજી ના શકે એ વાત જુદી છે, પણ વાંચી શકે ને સમજી શકે એમ હોય છતાં પણ જાણી ના શકે એ બહુ ખોટ કહેવાય. એ કથા વાર્તા વિના ક્યારેય ના ટળે, એ કથા વાર્તાથી થાય. વિદેશમાં રહેવા છતાં પણ તમે ભાગ્યશાળી છો કે તમને રોજ સવાર સાંજની કથા વાર્તા મળે છે, રોજ મળે છે, રોજ તમને દવા મળે છે, રોજ તમને પેંડામાં દવા મળે, કોઈ દી શીરો મળે, કોઈ દી કારેલાનું શાક એ આવે, આ તો રેડીમેડ ડીશ છે, બધું જ આવે, પણ એ બધું આપણા હિતને અર્થે છે. સ્વામી કે ભગવાનનો ભક્ત છે એને જગત સુખની અંદર ક્યાંય બળવું નહીં, વિષય સુખની અંદર ક્યાંય પ્રીતિ કરવી નહીં, ભગવાનના શુદ્ધ ભક્ત થવું. પ્રહલાદની વાત આવે કરે છે, પ્રહલાદજી ભગવાનના ભક્ત. પ્રહલાદ ભક્ત પ્રમાણીએ જાનીએ જગ વિખ્યાત, હિરણ્ય કશિપુ સુત હરિજન થયા, કહુ કયા દુજેની માત. પ્રહલાદજી જગ વિખ્યાત ભગવાનના ભક્ત થયા, પ્રહલાદનું નામ બોલાય અને લગભગ શેરીમાં રમતો છોકરો પણ એમ કે પ્રહલાદ કેવા ભક્ત હતા. આજના યુગમાં કદાચ ગેમો રમતા થઈ ગયા હોય છોકરાઓ, અને આજે આપણે એટલી કાળજી ન રાખી શક્યા હોય એ આપણી ભૂલ છે, પરંતુ મને ખ્યાલ છે કે આજથી વર્ષો પહેલાં ગામડાના નાના નાના છોકરાને પણ પ્રહલાદની કથા ખબર હોય. હોળી જ્યારે થતી હોય ત્યારે એના વડીલો એને કથા કહેતા હોય કે પ્રહલાદ આવા ભક્ત હતા. આ જે યુગ હતો, ભલે એની અંદર ઝાકમ જોડ નહોતી, ભલે એ લાઇટો આઠ આઠ ને દસ દસ કલાક જતી રહેતી હતી, ભલે આજના જેવા વોટ્સએપ નહોતા, ભલે આજના જેવી જાહોજહાલી ને આજના જેવા રૂપિયાને સંપત્તિ નહોતી, પણ એ જે યુગ હતો ને એ બહુ સારો હતો. જે યુગની અંદર વડીલો, જે યુગની અંદર માતા પિતાઓ પોતાના બાળકને રાત્રે બેસીને ભગવાનની વાતો કહેતા, ભગવાનના પૂર્વે થઈ ગયેલા ભક્તો હોય એના ચરિત્રો કહેતા, આજે પણ આ યુગની અંદર એવા ગણતરીના મા બાપ કે વડીલો છે કે જે પોતાના બાળકો અને બાલિકાઓને રોજ રાત્રે ભગવાનની વાત કહે છે. છે, પૃથ્વી વાંઝની નથી, આજે પણ છે, આ યુગમાં પણ છે, આપણા લોયાધામ પરિવારમાં હજારો છે. પરંતુ એ યુગ એવો હતો કે લાગટ લાગટ બધી બધાને, પ્રહલાદનું આખ્યાન, એક નાનો છોકરો રમતો હોય શેરીમાં એને પ્રહલાદ એટલે શું એ ખબર હોય એવું હતું. આજના છોકરાને વોટ્સએપ એટલે શું એ ખબર હોય, યુટ્યુબ એટલે શું એ ખબર હોય, કઈ ગેમ ક્યાંથી રમાય એ ખબર હોય. મને તો આશ્ચર્ય લાગે, 2-2.5 વર્ષનો છોકરો આઈફોન લઈ લોક કરેલો આઈફોન ખોલી નાખે, એમાં કયું એપ ખોલવાનું છે એપ ખોલી દે, કેટલી પ્રેક્ટિસ. જે 2-2.5 વર્ષે આટલું પ્રેક્ટિસ કરતો હશે એ 20 વર્ષનો થાય ને 25 વર્ષનો થાય ત્યારે શું ના ખોલી નાખે. આપણો કરેલો લોક ફોન એ ખોલી નાખે, એને ખોલતા આવડે, એપ ખોલતા આવડે, કઈ જગ્યાએ જવું એ આવડે. જ્યારે પહેલા ભક્ત નાના બાળકોને પ્રહલાદના, હરિશ્ચંદ્રના, રામાયણના, મહાભારતના આવી બધી વાર્તાઓમાં થોડી મજા આવે ને, ઘનશ્યામ મહારાજની વાર્તાઓમાં રુચિ, આજે પણ ભગવાનના ભક્તોએ આ કાર્ય કરવું જોઈએ. પોતાના બાળકોને આપણે ઘરે બેઠા નાના હોય ત્યારથી જ ભગવાનની વાર્તાઓ, આ બધું સંતોની કથાઓ વાર્તાઓ કહ્યા કરવી જોઈએ. એને ચરિત્રોની કથા, એને પછી તમે વિષય સુખની આસક્તિ ના સમજાવાય, એને દેહની આસક્તિ વિશે ના સમજાવાય, એને મહારાજના ચરિત્રો, સંતોના ચરિત્રો
આપણા મોટા મોટા ભક્તો થયા એના ચરિત્રો એ સંભળાયા કરવા જોઈએ, જેનાથી એ છોકરાઓ એને ખ્યાલ આવે કે આ સત્સંગ શું છે. પ્રહલાદજી નાના ભક્ત જગતની અંદર વિખ્યાત થઈ ગયા. એના પિતાનું નામ હિરણ્યકશિપુ અને માતાનું નામ કયાધુ હતું. ગર્ભવાસ માહિતી ગુરુ કર્યા મુનિ નારદ ને નિરધાર, નિશ્ચય કર્યું હરિ ભજસુ તજસુ સુખ સંસાર. ગર્ભમાંથી નારદને ગુરુ કર્યા અને એવું નક્કી કર્યું કે સંસારના સુખને તજશું ને ભગવાનને ભજશું. પ્રહલાદજીનો નિર્ધાર આવો ગર્ભમાં હતો. એની કથા એવી છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બે ભાઈઓ હતા. આમ તો મૂળ જય વિજયને જે શાપ થયેલો અને વૈકુંઠના જે પાર્ષદો, એ જ પાર્ષદોના જન્મ એ હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ રૂપે આવેલા. બંને એવા હતા જેને ત્રિલોકીને ધ્રુજાવી દીધી હતી. હિરણ્યાક્ષનો વધ કરવા માટે ભગવાનને વરાહ અવતાર ધારણ કરવો પડ્યો અને હિરણ્યાક્ષનો ભગવાને વધ કર્યો. હિરણ્યાક્ષનો જ્યારે ભગવાને વધ કર્યો ત્યારે હિરણ્યકશિપુને પછી ભગવાન સાથે વેર બંધાનો કે મારા ભાઈને મારી નાખ્યો એટલે મારે એનું વેર લેવું છે. હિરણ્યકશિપુએ આખી ત્રિલોકી વશ કરેલી, ગાદી ઉપર પોતે બેઠેલો, નારાયણનું કોઈ નામ નહીં લેવું, બધે માળા હિરણ્યકશિપુની થાય, કોઈ ભગવાનનું મંદિર નહીં, કોઈ ભગવાનની માળા, યજ્ઞ દેવતાઓને યજ્ઞ નહીં કરવાનો, દેવતાઓને આહુતિઓ નહીં આપવાની, હાહાકાર મચાવી દીધો. રાક્ષસ છે ને, ભગવાનનું ભજન ના કરવા દે એ જ રાક્ષસ. એ પછી આપણા ઇન્દ્રિયો હોય તોય ભલે, આપણા અંતઃકરણ હોય તોય ભલે, આપણા વિચારો હોય તોય ભલે, અને આપણો દેહ હોય તોય ભલે, અને આપણા દેહના સંબંધી હોય તોય ભલે, આપણો મિત્ર હોય કે સમાજનો કોઈ વ્યક્તિ હોય કે સ્થાન હોય તોય ભલે, જે ભગવાન ભજવા ના દે એ જ રાક્ષસ. એનાથી મોટો રાક્ષસ કોઈ નહીં. આપણે પોતે જ એ રાક્ષસને ઓળખી રાખવા જોઈએ કે આ રાક્ષસ છે, મને ભગવાન ભજવામાં વિઘ્ન કરે છે. ભગવાનની આજ્ઞા પાળવામાં જે વિઘ્ન કરે એ જ રાક્ષસ. ભગવાનની સાથેનો સંબંધ બાંધવામાં જે આડો આવે એ જ રાક્ષસ. બીજો કોણ રાક્ષસ? હિરણ્યકશિપુ કોઈને ભગવાન ભજવા નથી દેતો. દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ થઈ ગયા. દેવતાઓ પછી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ બૃહસ્પતિ જે હતા, જે દેવતાઓના ગુરુ હતા, એ લોકોએ નક્કી કર્યું કે વાંધો નહીં, હિરણ્યકશિપુને આપણે ભગવાન કે એનું આપણે કંઈક આયોજન કરીશું. એમાં હિરણ્યકશિપુને એવો સંકલ્પ થયો કે મારે મારા ભાઈનું વેર લેવું છે. વેર લેવા માટે મારે તપ કરવું છે ઉગ્ર. અને પોતે પોતાની પત્ની કયાધુને કહે છે મારે તપ કરવા માટે જવું છે. કયાધુએ હિરણ્યકશિપુને પૂછ્યું કે તમારે તપ કરવા માટે ક્યાં જવું છે અને ક્યારે આવશો તમે? ત્યારે હિરણ્યકશિપુ કે હું મંદરાચળ પર્વત ઉપર જંગલની અંદર જઈને તપ કરવા માગું છું અને મારું કાંઈ નક્કી નહીં કે હું ક્યારે પાછો આવું, 10,000 વર્ષ પણ થઈ જાય તપ કરતા. એક રાક્ષસ નક્કી કરે છે 10,000 વર્ષ તપ કરવું છે. આપણે તો એક હવારથી ઉપવાસ કરવો હોય ને તોય બપોર પડે એમ થાય કે આજે રહેવા દો. એકાદશી ખરેખરી કરી હોય અને 5-10 પ્રકારના ફરાળની વરાળ આવતી હોય અને આપણને લાગે કે આ કાલ રહેવું નહીં પારનામાં, તો પછી કહેવું પડે કે આજે થોડું માથું દુખે છે તો થોડું લઈ લઈએ. હવે આપણે 10,000 વર્ષ એક અસુર નક્કી કરે, 10,000 વર્ષ સુધી તો નક્કી એટલું તપ તો કરવું જ છે. કયાધુને થયું કે આનું મગજ બગડી ગયું છે, આને અટકાવી શકાય એમ પણ નથી, આ તો જશે તો ખરો જ. થોડો પ્રયાસ કર્યો કે આટલો 10,000 વર્ષ જેટલો મોટો સમય છે ને
એ તો હું તમારા વિના કેવી રીતે જીવી શકીશ? રહેવા દો ને હવે તપ કરવાનું. કયા દું ને ખબર કે આ તપ કરીને આ અસુર છે. કયા દું બહુ સારા સ્વભાવના હતા, એને ખબર આ અસુર છે, આ તપ કરશે તો ઉપરથી હજુ પ્રજાને રંજાડશે, હજુ દેવતાઓને દુઃખ આપશે. એના કરતાં રહેવા દો, ના જાય તો સારું. એને રોકવા માટેના બધા પ્રયત્નો કર્યા, પણ તોય હિરણ્યકશ્યપુએ કીધું કે ના, ભાઈનું વેર મારે વાળવું જ છે. જંગલમાં મંદરાચળ પર્વત ઉપર જઈને તપશ્ચર્યાનો આરંભ કરી દીધો હિરણ્યકશ્યપુએ. અને પછી દેવતાઓને ચિંતા થઈ, એટલે દેવગુરુ બૃહસ્પતિને મોકલ્યા અને બૃહસ્પતિએ પોપટનું રૂપ લીધું ત્યાં. હજુ હિરણ્યકશ્યપુનો પહેલો જ દિવસ છે અને પોપટ જ્યાં હિરણ્યકશ્યપુ અંગૂઠા, એક અંગૂઠા ઉપર બે હાથ ઊંચા કરીને આકાશ તરફ જોઈને તપ, બસ એક અંગૂઠા ઉપર તપ કરવા લાગ્યો. એવું એને ઉગ્ર તપ કરવું હતું બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે. તપ ચાલુ કર્યું ને પેલો પોપટ બૃહસ્પતિ રૂપે, જે બૃહસ્પતિ જે પોપટના રૂપમાં હતા, એ નારાયણ નારાયણ બોલવા લાગ્યા. અને હિરણ્યકશ્યપુને થયું કે મારા કાર્યના પ્રારંભની અંદર મારા શત્રુનું નામ ક્યાંથી? આ તો અમંગલ થયું. નારાયણ નામ મંગલ છે આખા જગત માટે, પણ અસુર માટે અમંગળ છે. ભગવાનનું નામ આખા જગત માટે, આખા સંસારને તારવાવાળું છે, પણ અસુરને છે ને એના કાર્યમાં ડૂબાડવાવાળું છે. અસુરની દ્રષ્ટિ એવી હોય. કોણ છે? પોપટને જોયો, એક કાંકરો લઈને માર્યો, ઉડાડ્યો, પાછો ધ્યાનમાં બેસીને ધ્યાન લગાવવા જ્યાં હિરણ્યકશ્યપુ જાય ત્યાં પોપટ આવ્યો, નારાયણ નારાયણ કરવા લાગ્યો, વળી ઉડાડ્યો, વળી બેઠો, વળી આવ્યો. આવું વારંવાર થયું. હિરણ્યકશ્યપુને થયું શુકન હારા નથી આજે. ગણાની બિલાડી આડી પડત કે શુકન હારા. હવે આ દેશમાં વિદેશોમાં તો રખડતી જ હોય, હે, ઘરમાં જ હોય તો શું શુકન. આપણે સત્સંગીને ઘરમાં તો ના હોય, પણ બીજે તો હોય. તે ઘણી વખત અહીં તો ફરતા જ હોય છે. હવે આડી પડે તો કેટલી વાર જોબે ના જાય. શુકન આજે હારા નથી કે હિરણ્યકશ્યપુન થયું. વિચાર આવ્યો, એટલે મુહૂર્ત હારું નથી લાગતું, એટલે પાછો ત્યાંથી ધોયેલ મૂળા જેવો પાછો આવ્યો, ઘેર આવ્યો. હકીકતની અંદર એવું હતું કે બૃહસ્પતિએ કહ્યું કે ભગવાનનું નામ લઈને મંગલાચરણ કર, તારું કાર્ય મંગલ થાય. વાસ્તવિકતા તો એવી જ હતી ને, પણ ઠાકોરજીનું નામ એને ગમ્યું નહીં. હિરણ્યકશ્યપુ ઘેર આવ્યો એટલે કયાધુ સાધુ જેવી હતી. કયાધુ એ તરત પૂછ્યું, પતિદેવ તમે તો કહેતા હતા કે 10,000 વર્ષ થઈ જશે ને હાંજે જ પાછા આવી ગયા, શું થયું? એવું શું થયું તમે પાછા આવી ગયા? તમે તો 10,000 વર્ષે આવવાના હતા. અને ત્યારે કયાધુને હિરણ્યકશ્યપુ કહે છે, વાત જવા દે, કામ બગડી ગયું મારું, પણ શું થયું એ તો કહો. અરે વાત જવા દે, મારે કહેવાય એવું નથી, મારા દુશ્મન, મારો દુશ્મન, પણ કોણ તમારો દુશ્મનને શું થયું? જમાડ્યા, જમતા જમતા કયાધુ પૂછે, કોણ તમારો દુશ્મન? મારો દુશ્મન એક જ છે, નારાયણ. તે નારાયણ દુશ્મન, પણ તમારે તપ કરવાને નારાયણ દુશ્મનને હું? અરે એક પોપટ હતો ને એક પોપટ મારા દુશ્મનનું નામ બોલતો હતો. હું બોલતો હતો? નારાયણ નારાયણ. પોપટ તો વળી બોલતો હશે. અરે બોલ્યો તો કેવો? કયા તું ને એમ થયું કે હવે આના મોઢેથી છે ને મારે નારાયણ બોલાવવું છે. પત્ની પણ જો, પત્ની છે ને એને અબડા કીધી છે સ્ત્રીને, પણ એ સબડા છે એ ધારે તો યુક્તિપૂર્વક પોતાના પતિને ભગવાનનો ભગત બનાવી દે. અને જો યુક્તિપૂર્વક ધારે તો ભગત હોય ને એમાંથી જગતમાં રખડતો કર દે, એટલી તાકાત એમાં છે. એ જો ભગત હોય અને અમને સંતોન વધારે અનુભવ હોય, જે ઘરમાં બહેનો પાક્કા ભગત હોય ત્યાં પેલો પુરુષ તો છે ને ભગત થઈ જ જવાનો. અમારે એની પાછળ લગભગ બહુ મહેનત ના કરવી પડે. કોક ઘરમાં જવલ્લે 101 કદાચ નીકળતું હશે કે બાઈ ભગત હોય ને ઓલો આખી જુદી લાઈનનો હોય ને આવે જ નહીં કોઈ દી લાઈન ઉપર. એવો કોઈક 100માં 1 કેસ, નહીં તો મોટે ભાગે જે ઘરમાં સ્ત્રી ભક્ત હોય
એ ઘરની અંદર ઓછામાં ઓછી મહેનત સંતોન કરવી પડે, ઓટોમેટિક જ ભગત. કારણ કે સ્ત્રી કે એના બધાય ભગત છે, અમારી વાત મનાય કે ના મનાય. અમે કહીએ ને ભગત આમ કરો ને આમ કરશો, અહીંયા આગળ જશો તો આવશો, આ કરશો તો અમને કદાચ કહી દે, સ્વામી જોશું તમે મંદિર કહો છો પણ હવે 5 વાગે તો કેવી રીતે પહોંચાશે, સાંજે 5 વાગે તો નથી પહોંચાય એવું. અમને 5 એક્સક્યુઝ મળે અમારી પાસે. પણ જો એના ઘરવાળા ભગત હોય અને ઘરવાળા એમ કે આમ કરવાનું છે, આપણે સ્વામી કહે છે ને કેમ ના થાય, તરત સારો ફોન આવી જાય, 5 વાગે આવી જઈશ સ્વામી, પાછા ભૂલથી બોલી જાય કે સ્વામી આમ તો આવું હતું, પણ ઘરવાળા કે ચાલે જ નહીં ને સ્વામી કે, એટલે અમને એટલી તો ખબર પડી જાય કે અમારું મહાત્મ્ય કેટલું છે, 100% ખબર પડી જાય. હવે કોઈ નહીં કે, મેં વચ્ચે કીધું હતું ને આજે ફરી કીધું ને, એટલે હવે બરાબર અનુસંધાન રાખશે કે સ્વામીને કદાચ કહેવાનું થાય કે આવું છું તો એવું તો નહીં જ કહેવાનું કે ઘરવાળાએ કીધું એટલે આવું છું એમ, સમજે. પણ અમને ખબર પડી જ જાય ને, અમને ખ્યાલ ના આવી જાય, 2 વખત 5 વખત તમે ના પાડી હોય અને 6ઠી વખત સીધું અચાનક કહો, એટલે ખબર તો પડી જ જાય કે આમ અચાનક તો કાંઈ વિચાર ના ફરી જાય. 5 વખતથી હું તો 2 હાથ જોડીને કહું છું તોય નથી મનાનું, અને આને અચાનક મનાઈ ગયું તો ચોક્કસ કોક પંપ ભારે છે. અને પંપ કોનો હોય? ઘરવાળાનો હોય. અને બહુ સારું છે એવા એવા ઘરવાળા જોઈએ જ, કે જ્યાં અમારો પંપ ના લાગે ત્યાં એનો પંપ લાગતો હોય તો સારું જ છે નાનું. પણ મેં બહુ જોયું આવું, સારા સારા પાસે જોયું. પાછું એવું નહીં કે જેને આપણે સમજીએ કે ભાઈ આ સત્સંગમાં નવો, એવું નહીં. સત્સંગની અંદર વર્ષો કાઢના કહેવાય ને તોય પણ એ જબરો પંપ, જ્યાં કે ત્યાં તૈયાર થઈ જાય, જેમ કેમ કમ્પ્લીટ. એનું પાછળનું કારણ એ છે કે ગુરુજીએ કીધું એમ કે સંસાર હાંકવાનો છે, 2 પૈડા સમાન રાખવા પડે, એટલે બરાબર છે. એવું સમજીને એવા કદાચ એવા જે ભગવાનના ભક્તો હોય કે જેને આટલા વર્ષોથી બધું આટલું સાંભળ્યું હોય, કથા વાર્તાને બધું જ, એને ખબર હોય કે સંત જ્યારે વચન કે ત્યારે ભૂલે એમ ના કે આટલું મારાથી થશે ને આટલું નહીં થાય. પ્રથમના 15મામાં મહારાજ કે ભગવાનને સંત આજ્ઞા કરે ત્યારે ભૂલથી પણ ના કે આટલું મારાથી થશે અને આટલું મારાથી નહીં થાય. એવું એ વચનામૃત કહે છે અને 1000 વખત સાંભળ્યું હશે છતાં પણ કહી શકે છે. અને જો પેલો પંપ વાગે તો હજુ જોઈન્ટ થઈ શકે છે કાર્ય કરવાની અંદર. તો સમજવાનું કે એને કદાચ સમજણ તો બધી જ છે, પણ પેલો સંસારે હાંકવાનો ને, એટલે ક્યારેક એનું પણ માનવું પડે. પણ એવું ના થઈ જવું પડે કે 50 વખત સંતનું મનાય જ નહીં, 50 વખત દરેક વખતે એનો જ પંપ કામ લાગે, એવું ના થવું પડે. નહીં તો ઘણીક વખત અમારે એવું હોય કે કોઈ ભગતને કંઈ કહેવું હોય ને તો બીજા ભગતને કહીએ કે એને તમે આવી રીતે કહેજો એના ઘરના, તો ઓલા ઘરવાળા કહે ને તો આ ભગત તરત ડાયો થઈ જાય, તરત જ ડાયો. બોલો, આમ માથું નાખતો હોય, આમ માથું નાખતો હોય, આપણે કહીએ ને ઘરવાળાને કહેજો થોડું આમ કરે, હરખું રહે, તો હરખા થઈ જાય, જબરું કહેવાય. આ તો આશ્ચર્ય છે જ. હા, યુધિષ્ઠિરને જેમ આશ્ચર્ય લાગ્યા હતા ને, એમ અમારા અનુભવમાં એક બહુ મોટું આશ્ચર્ય છે. હવે તો કોઈ નહીં કે, હવે કોઈ દી કોઈ બોલે જ નહીં કે સ્વામી ઘરવાળાએ આવું કીધું એટલે કર્યું, કોઈ નહીં કે. વાંધો નહીં, અમને ખબર જ હોય કે ના કે. કયાધું છે ને એ વારે વારે પતિને બોલાવે, કોણ હતો એ? પોપટવાળી બોલતો હશે. હિરણ્ય કશ્યપ કે બોલ્યો તે કેવો? પણ હું બોલ્યો તો, મેં કીધું તો ખરું મારા દુશ્મનનું નામ, નહીં પણ કયું નામ બોલ્યો તો એ? નારાયણ નારાયણ. મને જમવાનું તું જમાડ, આ બધું પૂછ્યા ના કરીશ મને. એક તો ત્યાં અપશુકન થયા અને તું પૂછે છે અહીં અપશુકન કરાવે. કયા તું પાછી જમાડીને ઊભી થઈ ને પછી શયનખંડમાં ગયા ને, તે કયા તું ચરણ ચંપી કરવા લાગી. પતિદેવ ઓલું તમારે તપ તો કરવાનું હતું ને વિઘન બહુ મોટું આવ્યું. કેમ? અરે આવ્યું, કેટલી વાર તને કીધું આવ્યું. તે વિઘન પણ આપણને શું નડે એવું વિઘન? શું એવું તો મોટું વિઘન? અરે પેલો પોપટ મારા દુશ્મનનું નામ લેતો હતો, એ નામ કેવું હતું? નારાયણ નારાયણ. તું કેટલી ભૂલકની છો કે ભૂલી જાય છે. આમ કયા તું 108 વખત નારાયણ નામ બોલાવ્યું. અને એ સમયે ભક્ત પ્રહલાદનો
આવિર્ભાવ કયા ધૂના પેટની અંદર થયો, નારાયણ નામ લેવાના કારણે. એક પત્નીએ જો પતિને નારાયણ નામ લેવડાવ્યું તો એના ઉદરની અંદર ભક્ત પ્રહલાદનું બીજ રોપાયું. પછી તો હિરણ્યકશિપુ ફરીથી તપશ્ચર્યા કરવા માટે ગયો. આ બાજુ ઉપર તપશ્ચર્યા કરવા ગયો એટલે ઇન્દ્રને આ બાજુ મેદાન ખાલી મળ્યું. દેવતાઓ બધા આમ ખીજે ભરાયેલા જ હતા બરાબર, એટલે ઇન્દ્રને મેદાન આ બાજુ ખાલી મળ્યું એટલે ઇન્દ્રએ યુદ્ધ કર્યું, અસુરોને માર્યા અને હિરણ્યકશિપુના પરિવારનો નાશ કર્યો. અને ગર્ભવતી જે કયાધુ હતો ને, કયાધુ એ કયાધુને લઈ આવ્યો ઇન્દ્ર. ઇન્દ્રએ કયાધુનું ત્યાંથી ઉઠાવીને લઈ આવ્યો પોતાની પાસે. નારદજી મળ્યા. નારદે ઇન્દ્રને પડકાર્યો કે આને મારીશ નહીં, સ્ત્રી હત્યાનું પાપ લાગશે. ઇન્દ્રે કહ્યું મારે આને નથી મારવાની, પણ એના પેટમાં જે બાળક છે ને એને હું નહીં જીવવા દઉં. ત્યારે નારદ કે ચિંતા ના કર, એના પેટમાં જે બાળક છે એ ભગવાનનો ભક્ત થવાનો છે. એ અસુર નહીં થાય, એ હિરણ્યકશિપુનો ભલે દીકરો રહ્યો પણ એ ભગવાનનો ભક્ત થવાનો છે, મારી પર વિશ્વાસ રાખ. કયાધુને તું મને સોંપી દે, તું છોડી દે. ઇન્દ્રને વળી કંઈક સદબુદ્ધિ હશે, કયાધુને સોંપી દીધા નારદજીને. નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા. નારદજીએ કીધું કે દેવી, જ્યાં સુધી તારો પતિ તપશ્ચર્યા કરે છે ત્યાં સુધી સુખપૂર્વક તું મારા આશ્રમમાં રહે, હું તને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપું છું. તું જ્યારે ઈચ્છીશ ત્યારે તને પ્રસૂતિ થશે. તારો પતિ જ્યારે તપ કરીને પાછો આવી જાય ત્યારે તું ઈચ્છા કરીશ, પછી તારે બાળકનો જન્મ થશે. ત્યાં સુધી તારે બાળકનો જન્મ, એ બાળક તારા પેટની અંદર રહેશે. જેટલા વર્ષ સુધી તું સંકલ્પ નહીં કરે કે મને પ્રસૂતિ થાય ત્યાં સુધી બાળક તારા પેટમાં જ રહેશે. આવું નારદજીએ વરદાન આપ્યું. કયાધુ નારદજીના આશ્રમમાં રહ્યા. નારદજી રોજ ભગવદ્ ઉપદેશ કયાધુને આપે છે. ત્યારે પ્રહલાદજી પેટમાં રહ્યા, નારદજીના ઉપદેશને સાંભળે છે. ગર્ભવતી માતાઓ પૂર્વે જે થઈ, વર્તમાન કાળે કોઈ હોય એને આ વાતનું અનુસંધાન રાખવું. જ્યારે માતા ગર્ભવતી હોય છે, માતાના પેટમાં જે બાળક હોય છે, બાળક કેવા બાળકને જન્મ આપવો એ માતાના હાથની વાત છે. પિતાનું ચારિત્ર અને માતાના વિચાર એ બાળક ઉપર અસર કરતા હોય છે. એનો પિતા જે છે એનું ચારિત્ર કેવું છે, એનું જીવન કેવું છે, એના એનું જીવન જે છે એ અને ગર્ભવતી માતાના એ સમય દરમિયાનના વિચારો. માટે જે ગર્ભવતી માતાઓ હોય એને હંમેશા પ્રફુલ્લિત રહેવું, એને ક્રોધ ન કરવો, એને કોઈ રજોગુણ સંબંધી સંકલ્પો ન કરવા, એને શાસ્ત્રો વાંચવા, એને કથાઓ સાંભળ્યા કરવી, એને કોઈ પણ રીતે પોતાના વિચારોને આધ્યાત્મિક રાખવા. જન્મ લેવાવાળું બાળક ઓટોમેટિક આધ્યાત્મિક બનશે. માતાના પોતાના હાથમાં છે બાળક, કેવા બાળકને મારે જન્મ આપવો છે. પછી ગર્ભવતી માતા હોય, મૂવી જોતી હોય, ના જોવાનું બીજું જોતી હોય, ના બોલવાનું બોલતી હોય, ના ખાવાનું ખાતી હોય, તો પછી બાળક એવા જ જન્મે, ગળું ડબાવે એવા જ જન્મે. પણ જો આપણે ભક્ત પ્રહલાદને જન્મ દેવો છે, આપણે દાદા ખાચર જેવાને જન્મ દેવો છે, આપણે મુક્તાનંદ કે ગોપાળન સ્વામી જેવાને જન્મ દેવો છે, એ માતાના હાથની વાત છે. માતાનું પાત્ર એટલું સમર્થ છે ધારે એવું બાળક જન્માવી શકે, ધારે એવું. માટે દરેક માતાઓ છે એને આ કયાધુના ચરિત્રથી પોતાના જીવનની અંદર આ વાતનું અનુસંધાન રાખવું. કયાધુએ નારદજી પાસે કથા વાર્તાને સત્સંગ કરે છે, પણ કયાધુના ઉદરમાં રહેલા બાળક પ્રહલાદજી આ બધું જ જ્ઞાન મેળવ્યું. સત્સંગની બધી જ અસર પ્રહલાદજીને થઈ, પ્રહલાદજીને થઈ. આ બાજુ હિરણ્યકશિપુ તપ કરે છે. 100 વર્ષ સુધી હિરણ્યકશિપુએ મંદરાચળ ઉપર તપશ્ચર્યા કરી, આકાશ તરફ દ્રષ્ટિ રાખીને પગના અંગૂઠાના આધારે ધરતી ઉપર ઊભા રહીને એવું ભયંકર તપ કર્યું કે એના શરીરની અંદર કીડા મકોડા એના શરીરને ખાઈ ગયા. તપ કરતો તો એના માથાથી તપનો એટલો બધો તાપ નીકળવા લાગ્યો કે આખું ત્રિલોકી બળવા લાગ્યું. બ્રહ્માજી આવ્યા, કમંડળોમાંથી પાણી છાંટ્યું, સાંગોપાંગ થયો, બધું ખોખરું થઈ ગયું હતું પણ પાછો જેવો તેવો થઈ ગયો. બ્રહ્માજી પ્રસન્ન થયા અને પછી
જ્યારે બ્રહ્માજીએ કીધું કે માગ માગ હું તારી પર રાજી છું, વરદાન માગ, ત્યારે કે છે જ્યારે કીધું કે બ્રહ્માજીએ કીધું વરદાન માગ, તને હું વરદાન આપું, અને ત્યારે હિરણ્યકશિપુ જે માગે છે મહારાજ હું મરું નહીં, બ્રહ્માજી કે ના ભાઈ ના, આ તો મૃત્યુલોક છે, તું મરે નહીં એવું તો થતું હશે, અહીં તો જે જન્મ્યો તું જન્મ્યો છે, તો કે આ જન્મ્યો છું તો તું મરવાનો, મરું નહીં એવું ના માગીશ, એવું વરદાન આપવાની શક્તિ મારી પાસે નથી, તું મૃત્યુલોકનો છો, અહીં તો બધા મરે, મારે જ અહીં આગળ મરવું પડે, તો તું કોણ? બ્રહ્માજી કે મારા 100 વર્ષ પૂરા થાય તો મારું જ આયુષ્ય પૂરું થાય છે, તો હું તને વળી અમર પટ્ટો ક્યાંથી આપી શકું? હિરણ્યકશિપુ કેટલો જ્ઞાની હતો, છતાં પણ વ્યક્તિ જ્યારે મોહાંત થાય છે ત્યારે કેવો અજ્ઞાની થાય છે. જ્યારે હિરણ્યાક્ષને વરાહ ભગવાને જ્યારે હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો, ટૂંકમાં એનો વધ કર્યો, ત્યારે દીતિ જે એની માતાએ રોતી હતી, અને ત્યારે હિરણ્યકશિપુ દીતિને સમજાવવા ગયો છે, માં રડીશ નહીં, શા માટે રડે છે? કેટલો જ્ઞાની હતો, પોતાની માતાને કહે છે કે માં સાંભળ, એક રાજા મરાયો, એનું સપ પડ્યું હતું, રાણીઓ સબની કોટે વળગીને બધી રડતી હતી, સગા સંબંધીઓ ચિતા તૈયાર કરી રાણીઓ સબને અગ્નિ સંસ્કાર માટે આપતી નહોતી, પતિ મૃત્યુ પામ્યો છે, યમને દયા આવે છે, યમ એક બટુકના રૂપમાં ત્યાં આવ્યા, પેલી રાણીઓને પૂછ્યું શું કામ રડો છો, ત્યારે રાણીઓ કે અમારો પતિ મૃત્યુ પામ્યો છે. કોણ પતિ? ત્યારે કે આ રહ્યો અમારો પતિ. હિરણ્યકશિપુ પોતાની માતા દીતિને ઉપદેશ આપે છે આ દ્રષ્ટાંત દ્વારા, જ્યારે હિરણ્યાક્ષ મર્યો હતો ને ત્યારે, આ અમારો પતિ મર્યો, આ કોણ? આ તો શરીર છે. યમદેવ જે બટુકના વેશમાં આવ્યા હતા એમને કીધું આ તો શરીર છે, શરીર માટે જો તમે રડતા હો તો શરીર તો તમારી પાસે જ છે, રડો શું કરવા, વિયોગ ક્યાં તમને થયો છે? શરીર તો તમારી પાસે છે, તમે જેને પતિ કહો છો, રાજા કહો છો, એ તો તમારી પાસે છે, એટલે રડવું તમારું મિથ્યા સાબિત થાય છે. શરીર માટે નહીં, એની અંદર જે જીવ હતો એ જતો રહ્યો, એટલે રડીએ છે પેલી રાણીઓ કે. ત્યારે યમદેવ જે બટુકના વેશમાં હતા એમને કીધું તમે એ જીવને જોયો છે? તમે એ જીવને જોયો? તો કે ના. તો જેને જોયો નથી એનો વિયોગ ક્યાંથી? જેને જોયા છે એ તમારી પાસે છે. આપણે બધા જોઈએ છે કોને? શરીરને ને. આત્માને તો કોઈ જોતા નથી અંદરના, ભગવાનના ભક્ત હોય એને આ બધી ખબર પડે. તો શરીર જેને જેની જેના વિયોગે તમે રડો છો એ તો તમારી પાસે જ છે, 4 ફૂટનું 5 ફૂટનું 2 હાથ પગવાળું, બોલતું નથી એટલું જ, બાકી શરીર તો તમારી પાસે જ છે, શા માટે રડો છો? અને બીજું કે જે આત્માને તમે જોયો નથી એનો તમને વિયોગ ક્યાંથી હોય? આપણે ઓસ્ટ્રેલિયા જોયું જ નથી તો આપણે વિયોગ હોય? આપણે જોયું જ નથી એનો વિયોગ ક્યાંથી થાય? જે આપણને મળ્યું જ નથી એનો વિયોગ ક્યાંથી થાય? તો જે તમને મળ્યા જ નથી એનો વિયોગ શાનો? જ્યારે હિરણ્યકશિપુએ આવો ઉપદેશ દીતિને કર્યો ત્યારે દીતિને શોક ટળ્યો. એવો હિરણ્યકશિપુ જેને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ જ્યારે તપ કર્યું અને પોતાના ભાઈનું વેર લેવા માટે તૈયાર થયો ત્યારે મોહાંત થઈ ગયો છે, જ્ઞાન શ્રવી ગયું, બધું જ્ઞાન શ્રવી ગયું. એટલે જ કીધું છે જ્ઞાની પણ પોતાના સ્વભાવ સરખું આચરણ કરે છે, પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. જો યથાર્થ પાકો જ્ઞાની ન હોય ને તો. હિરણ્યકશિપુ કે હું મરું નહીં એવો તમે મને ઉપદેશ આપો, અરે એવું તમે મને વરદાન આપો, અને ત્યારે બ્રહ્માજીએ ના પાડી. અને ત્યારે હિરણ્યકશિપુને કીધું એક કામ કર, તું બીજું કાંઈ માગ. તો હિરણ્યકશિપુ કે વાંધો નહીં, મરું એનો વાંધો નહીં, પણ હું શરતો મૂકું ને એટલી વસ્તુથી હું ના મરું. બ્રહ્માજી કે બોલવા માંડાલ, તો કે હું રાત્રે ના મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ના મરું, લીલાથી ના મરું, સૂકાથી ના મરું, અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું, પશુથી ના મરું, પંખીથી ના મરું, ધરતી પર ના મરું, આકાશમાં ના મરું, માનવથી ના મરું, અને દેવથી ના મરું, દાનવથી ના મરું. આમાં કંઈક બાકી રહેતું હોય તો જ, બાકી હવે આમ બાકી હું રહ્યું, બધું જ માગી લીધું. કેવું આયોજન કર્યું જોવો તો ખરા, રાત્રે નહીં, દિવસે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, પશુથી નહીં, પંખીથી નહીં, ધરતી ઉપર નહીં અને આકાશમાં નહીં. હવે આને મારવો હોય, ભગવાનને કેટલું આયોજન કરવું પડ્યું આગળ ચરિત્રમાં આવશે, કેટલું માગ્યું, આટલો બુદ્ધિવાળો તો પણ મર્યો છે, તોય મર્યો છે. બ્રહ્માજીએ કહ્યું બોલે રાખ, તાર જેટલી શરતો બોલવી એટલી બોલ, પણ મરવું તો
પડશે જ. બ્રહ્માજી કે છે તથાસ્તુ, જાઓ તારે જેટલા વરદાન માગ્યા ને એમાં તું એકી જગ્યાએ નહીં મરે. રાવણે વરદાન એવું જ માગ્યું હતું, એને જ્યારે તપ કર્યું ને ત્યારે એને શરત એવી જ મૂકી હતી, હમ કાહું કે મરહી ન મારે વાનર મનુષ્ય જાતિ દુઈ બારે. હું મરું ને તો વાનર અને મનુષ્યથી જ મરું. રાવણને ખબર હતી કે વાંદરા અને મનુષ્ય મારી આગળ શું છે, એ બેથી મરું, બાકી બીજા કોઈથી ના મરું. તો મર્યો ને તો એના હાથે જ મર્યો. ભગવાનનું આયોજન એવું છે. એમ પછી આ બાજુ પર હિરણ્યકશિપુ તપ કરીને ઘરે ગયો અને આ બાજુ કયાધુ પણ નારદજીના આશ્રમમાંથી આવ્યા. અને પછી નારદજીના આશ્રમમાંથી આવીને કયાધુએ સંકલ્પ કર્યો પ્રસૂતિનો, અને ત્યારે પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજી કયાધુના પેટમાં 100 વર્ષ સુધી રહ્યા છે. 100 વર્ષ સુધી, 100 વર્ષ સુધી નારદજીનો જ્ઞાન ઉપદેશ લીધો છે. એમને એમ ભગત નથી થઈ ગયા, એટલા સાધુના સમાગમ વિના કોઈ મોક્ષને પામ્યો એવો દીઠો જ નથી. ગર્ભમાં ઉપદેશ લીધો હોય, ગર્ભની બહાર આવીને ઉપદેશ લીધો હોય, પણ જે કોઈમાં ભક્તપણું દેખાય છે એને કોઈ ને કોઈ સાધુ મળેલા છે. સાધુના સમાગમથી જ એવો થયેલો છે. પછી પ્રહલાદજી પ્રસવ્યા વળી વીત્યા વરસ 7, ત્યારે તાતે તેડાવીને કહી નિજ કુળ રીત ભાત. પ્રહલાદજી નો જન્મ થયો. પ્રહલાદજી મોટા થવા લાગ્યા, 7 વર્ષના થયા. પિતાએ પોતાની પાસે બોલાવ્યા અને કીધું કે આપણા કુળની રીત આવે સમજી લે, કારણ કે પાછળ બીજો હિરણ્યકશિપુ તૈયાર કરવાનો ને, આખું કુળ ચલાવવાનું ને, એટલે એના લક્ષણ જોયા કે આ છોકરો કંઈક જુદી ભાતનો લાગે છે. અસુરને ત્યાં જન્મેલો હોય પણ જો સંતનો યોગ થઈ જાય તો એનો આસુર ભાવ ટળી જાય. સંતની તાકાત એટલી છે, લોહીના ગુણને ટાળી નાખે, કુળના ગુણને ટાળી નાખે, સમાજના વાતાવરણને ટાળી નાખે. આટલું સંત અને એક માતા બે જો ભેગા થાય તો બધું જ બદલી શકે છે. પ્રહલાદજી પ્યોર અસુરનું જ લોહી છે. પ્રહલાદજી પ્યોર અસુરના કુળનો જ વ્યક્તિ છે, છતાં પણ પ્રહલાદજીને જો નારદજીનો યોગ થયો તો બધું બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું. હા, નરનારાયણ દેવ સામે લઈ લીધું હતું તીર કામટું, એટલું તો રે થોડો અંશ, પણ ભગવાનના ભક્ત ભક્તિએ કરીને ભગવાનને વશ કરી લીધા. પ્રહલાદજી નારદજીના ઉપદેશથી આવા થયા, એટલે અહીં લખ્યું નારદજીને ગુરુ કર્યા. પછી તો હિરણ્યકશિપુએ કીધું પ્રહલાદજીને બોલાવીને, તમને ખબર છે આપણે શું બનવાનું છે? આસુરી વિદ્યા આપની તમે પઢો કરી બહુ પ્રીત, વિબુધ વામ વિષ્ણુ થકી તો થાઓ અતિશય અજીત. તમે આસુરી વિદ્યાને ભણશો ને તો બ્રહ્મા શિવ અને વિષ્ણુથી તમે અજીત રહેશો, કોઈ દિવસ જીતાશો નહીં. આપણા આ ત્રણ છે ને એનાથી આપણે મહાન રહેવાનું, તો ત્રિલોકીમાં આપણું રાજ રહે. ત્રિલોકીના આ ત્રણ રાજાઓ છે બ્રહ્મા વિષ્ણુ ને શિવ, એ ત્રણેવ કરતાં આપણે જો બળિયા રહીએ તો શાસન આપણું રહે. માટે એની માટે તમારે અસુર વિદ્યા ભણવી પડશે. ત્યારે પ્રહલાદે પરીક્ષા કરી, આ તો દિશે છે અસુર. પ્રહલાદને તો ભક્ત છે, એને તો ભગવાન જ ભજવા છે, એને વિષયમાં પ્રીતિ કરવી જ નથી, એને ત્રિલોકીનું રાજ જોતું જ નથી. એ પ્રહલાદ જે વિચારે છે આ મારો બાપ હશે પણ છે તો અસુર, મારે એને કેમ મળશે એમ વિચાર્યો વળી ઉર. મારે નાને કાંઈ મેળ ખાવાનો નથી, મારે ભજવા ભગવાનને તજવે વિષય સુખની આસ, દેહ ગેહ દારા દામથી અતિ થાવું છે ઉદાસ. મારે તો ભગવાન ભજવા છે, મારે તો વિષયની આશાને તજવી છે, મારે તો ઘર સ્ત્રી અને મારા દેહ એમાંથી પ્રીતિને તોડવી છે, મારે ધનમાંથી પ્રીતિને તોડવી છે, એમાંથી મારે તો સદાય ઉદાસ રહેવું છે. ભગવાનનો ભક્ત આવો હોય આ બધામાંથી ઉદાસ થવા મહેનત કરે, ઉદાસ. એહ વાત અસુરને વળી નહીં ગમે નિરધાર, માટે મારે એને નહીં મળે એવો કર્યો ઉર વિચાર. અત્યાર જો આને કહીશ ને કે મારે આવું છે તો આને ગમશે નહીં, એટલે મારે નાને કંઈ બનવાનું તો નથી, આવું અંતરમાં પ્રહલાદજીએ વિચારી રાખ્યું. પણ હમ ના તો એને હા કહું,
વળી ના કહેવાય કેમ, પછી નિષ્કુળાનંદના નાથનું થશે જેમ ધાર્યું હશે તેમ. પ્રહલાદજીએ વિચાર્યું, અત્યારે તો એને હા કહું, હા પિતાશ્રી, હું અસુર વિદ્યા જે કંઈ શીખવાની છે બધી શીખીશ, તમે જેવો મને બાહોશ બનાવવા માગો છો ને, ઘણાને બાહોશ બનાવવાની ટેવ હોય પોતાના દીકરાને, એક એક ભાઈ તેના છોકરાને પહેલાંથી જ એવું શીખવાડેલું, કોઈ તને મારે તારે ચાર માર દેવાની, કોઈ તને મારે તારે ચાર મારી દેવાની, કોઈ તારું લઈ લે તો તારે એનું ઝૂંટવી લેવાનું, અને તું ઝૂંટવે ના તો મારો દીકરો જ હાનો, હું તને મારીશ જો કોઈનું ઝૂંટવે નહીં તો, તારું કોઈ ઝૂંટવે એટલે ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો, અને ટેવ જ પડી કે ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો, પછી તો ધમાલ જ કરે ને, પછી બહુ પ્રોબ્લેમ થાય ને. ત્યારે કીધું કે કેમ ભાઈ આ દીકરો આટલું બધું, તો કે મારું જ શીખવાડેલું જ્ઞાન છે એને, મેં જ્યારે નાનો હોય ત્યારે શીખવાડ્યું કે કોઈ ઈંટ મારે ને તો આપણે પથ્થર માર દેવાનો, માર ખાઈને ઘેર નહીં આવવાનું, એટલે આજે પછી આ દશા થાય. એમ પ્રહલાદજીને હિરણ્યકશિપુ કે આપણે તો ત્રિલોકીમાં રાજ કરવાનું બધે આપણું થવું જોઈએ, બાહોશ થવાનું, બાહોશ, હા બાહોશ કરવા, ભગવાન ભજવામાં બાહોશ કરવા, બાહોશ કરવા, સારો એને અભ્યાસ કરવામાં બાહોશ કરવા, બાહોશ કરવા, પણ એને સજ્જન બને એવા બાહોશ કરવા, બાહોશ કરવા, એવા કરવા, ગમે એવી પરિસ્થિતિ વિકટ આવી જાય એમાં એ ધીરજવાળા બને એવા બાહોશ પોતાના પુત્ર અને પુત્રીને કરવા. બાકી જગતના માર્ગે બાહોશ કરવા જઈએ ને તો આપણને બેહોશ કરી દે, કોઈ દિવસ બેહોશ કરી દે એવી દશા થાય. પ્રહલાદજીએ વિચાર્યું, આ મારા પિતાનો માર્ગ જુદો છે, મારો જુદો છે, પણ અત્યારે કેવી રીતે ના કહેવું, બહુ નાનો છું, આ બહુ મને હેરાન કરી દે એમ છે, અત્યારે કંઈ કહેવું નથી, મારા મહારાજનું, મારા નારાયણ ભગવાનનું જે ધાર્યું હશે એ થશે. આવો પ્રહલાદજીએ અંતરમાં વિચાર રાખી પોતાના પિતાને અસુર વિદ્યા ભણવા માટેની હા પાડી છે. અહીં આગળ પાંચમું કડવું પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.